રાજસ્થાનમાં ફરી ગરમાયું રાજકારણ. કોંગ્રેસ બાદ હવે ભાજપનું એમએલએ બચાવો અભિયાન. ભાજપના વસુંધરા સમર્થક 12 અને 3 અપક્ષ ધારાસભ્યોના ગુજરાતમાં ધામા. વધતા કેસ અને હોસ્પિટલમાં તંત્રની લાલિયાવાડીને લઈને સીએમ અને નાયબ મુખ્યપ્રધાન પહોંચ્યા ભાવનગર. સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને તંત્રના અધિકારીઓ સાથે બેઠક. સુરતમાં વધી રહ્યો છે કોરોનાનો કેર. સુરત અને તાપી જિલ્લાના 2 સહકારી અગ્રણીઓનું કોરોનાથી મોત. વધી રહ્યા છે કેસ. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ સુરત કોર્પોરેશન એક્શનમાં. ફાયર સેફટીના અભાવે કોર્પોરેશને 3 ખાનગી હોસ્પિટલ સાથેના એમઓયુ કર્યા રદ. તમામ 36 હોસ્પિટલની કરાઈ તપાસ. ગુજરાતમાં દરિયાકાંઠેથી હેરોઇનની દાણચોરીને લઈને એનઆઈએ 8 સામે દાખલ કરી ચાર્જશીટ. પાકિસ્તાનના નાગરિકો સાથે મળી ગુજરાતની ગેંગ. 3 ટ્રીપમાં હેરોઇન લાવી હોવાનો ખુલાસો. 9 ઓગસ્ટથી ફરી ગુજરાત ધમરોડશે મેઘરાજા. હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી. બંગાળની ખાડીમાં બની રહી છે વરસાદી સિસ્ટમ. કેરળના કોઝીકોડમાં વિમાન દુર્ઘટનામાં 18થી વધુના મોત. 150થી વધુ ઘાયલ. ઘટના અંગે અપાયા તપાસના આદેશ. દુબઈમાં બનશે જલારામ બાપાનું ભવ્ય મંદિર. કોઈ પ્રકારના ફંડ ફાળા વગર બનશે મંદિર. દુબઈ સરકારે મંજૂરી આપી. રઘુવંશી સમાજના અગ્રણી બનાવી રહ્યા છે જલારામ મંદિર.